विद्यार्थी मित्रों, आज आप धोरण पांच गणित गम्मत में प्रकरण चार बराबर भाग अने पूर्ण तेनो अभ्यास करीशुं। तो चालो जोईए भाग अने पूर्ण। भाग एटले शुं अने पूर्ण एटले शुं? तो जुओ मित्रों, कोई पण वस्तुना आपणे जे भाग पाड़ीए छीए, एटले के आपणे धारो के 5 किलो एवी कोई वस्तु लाव्या होईए बराबर, અને તેના કિલો કિલોના એવા 5 ભાગ પાડીએ તે શું કહેવાય? તો તે ભાગ કહેવાય। અને પૂર્ણ એટલે શું? તો કોઈ પણ વસ્તુ આપણને આપેલી છે બરાબર, તે કેવી હોવી જોઈએ? તો પૂર્ણ એટલે કે આખી હોવી જોઈએ। હમણાં આપણે ઉપર જોયું ને કે 5 કિલોના જે આપણે 5 ભાગ પાડ્યા હતા, કિલો કિલોના 5 ભાગ પાડ્યા હતા, હવે બધા જે 5 કિલોના 5 ભાગ પાડ્યા છે તે બધી જ વસ્તુને આપણે ભેગી કરી દઈએ તો એ શું થઈ ગયું કહેવાય? પૂર્ણ થયું કહેવાય। તો એ આપણો પૂર્ણ ભાગ થઈ ગયો એવું કહી શકાય બરાબર। તો તમને ખ્યાલ આવ્યો હશે કે ભાગ એટલે શું અને પૂર્ણ એટલે શું। તો ચાલો હવે આપણે આગળ અભ્યાસ કરીએ। જુઓ આપણા દેશનો રાષ્ટ્રધ્વજ તમે જોયો હશે બરાબર, અને તમને ધ્વજ દોરતા પણ આવડતો હશે, આવડે છે ને? તો હવે જુઓ આપણને નીચે શું કરવાનું કીધું છે કે 9 સેન્ટીમીટર લંબાઈ અને 6 સેન્ટીમીટર પહોળાઈ હોય તેવો લંબચોરસ દોરો। જો અહીંયા તમને પ્રવૃત્તિ કરવાની કહેવામાં આવ્યું છે કે 9 સેમી લંબાઈ અને 6 સેમી પહોળાઈ હોય એવો એક લંબચોરસ દોરો, પછી તેના 3 સરખા ભાગ કરો। કેટલા ભાગ કરવાના કીધા છે? તો 3 ભાગ કરવાના કીધા છે। અને ધ્વજ પૂર્ણ કરો બરાબર, એટલે કે એક રાષ્ટ્રધ્વજ બનાવવાનું કહેવામાં આવ્યું છે। હવે એ જુઓ તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 50 ઉપર રાષ્ટ્રધ્વજ આપેલું છે, જોયો બરાબર? એ રાષ્ટ્રધ્વજ દોરેલું છે બરાબર, જે તમે જોઈ શકો છો। હવે જુઓ રાષ્ટ્રધ્વજ છે બરાબર, તેમાં 3 રંગો છે બરાબર। જુઓ એમાં સૌથી ઉપર કેસરી, પછી સફેદ અને લીલો રંગ આપેલો છે બરાબર। હવે રાષ્ટ્રધ્વજના કેટલા ભાગ કરવામાં આવ્યા છે? તો 3 સરખા ભાગ કરવામાં આવ્યા છે બરાબર ને? તો હવે આપણે કઈ રીતે કહી શકીએ કે ધ્વજના 3 ભાગ પાડવામાં આવ્યા છે બરાબર? આપણે કઈ રીતે આપણે કહી શકીએ? તો જુઓ, તો આપણે કલર એટલે કે જે રંગ આપેલા છે એના આધારે આપણે એવું કહી શકીએ કે તેના 3 સરખા ભાગ પાડેલા છે, એટલે કે 3 ભાગ પાડ્યા છે। હવે જુઓ ધ્વજનો આકાર કેવો છે? તો લંબચોરસ છે બરાબર। હવે તેના 3 સરખા ભાગ પાડેલા છે। જુઓ સૌથી ઉપર કેસરી કલર છે, વચ્ચે સફેદ કલર આપ્યો છે, અને સૌથી નીચે લીલો કલર છે બરાબર, જોયું ને? તો હવે જુઓ નીચે શું કીધું છે તમને તમારા પાઠ્યપુસ્તકમાં? જુઓ તો નીચે એવું કીધું છે કે આપણો ધ્વજનો ત્રીજો ભાગ કેસરી, એમ કે જે 3 ભાગ છે એમાં એક ભાગ કેસરી રંગનો છે બરાબર, વચ્ચેના ત્રીજા ભાગમાં એમ કે વચ્ચેનો જે ભાગ છે એમાં કયો રંગ છે બરાબર? હવે જે અશોક ચક્ર છે તે તમે ક્યાં દોરશો? એવું કહેવામાં આવ્યું છે કે અશોક ચક્ર તમે ક્યાં દોરશો? કેસરી રંગ જે છે, સફેદ રંગ છે, લીલો રંગ છે, એમાંથી આપણે અશોક ચક્રને ક્યાં દોરવાનું છે? તો જુઓ વચ્ચેનો કલર કયો છે આપણા રાષ્ટ્રધ્વજમાં? જુઓ તો વચ્ચેનો કલર કયો છે? તો વચ્ચે આપણને એમ કે શોધવાનું કહ્યું છે બરાબર, તો ઉપર જુઓ તો કયો કલર છે? સૌથી ઉપર કેસરી છે બરાબર, છેલ્લે નીચે લીલો છે, તો વચ્ચે કયો છે? સફેદ બરાબર। તો આપણે હવે શોધી દીધું કે વચ્ચે સફેદ રંગ છે બરાબર। તો હવે અશોક ચક્ર ક્યાં દોરવાનું? તો અશોક ચક્ર આપણે વચ્ચેના ખાનામાં બરાબર વચ્ચે દોરવાનું છે, એટલે કે સફેદ રંગમાં વચ્ચે અશોક ચક્ર દોરવાનું છે। હવે જુઓ નીચે શું કહ્યું છે કે ધ્વજના કેટલા ભાગમાં લીલો રંગ પૂરશો બરાબર, જે 3 ભાગ પાડ્યા એમાં કેટલા ભાગમાં એમ કે લીલો રંગ પૂરશો? તો પહેલાં આપણે જોઈ લેવાનું કે ધ્વજના કેટલા ભાગ પડે છે, તો 3 ભાગ પડે છે બરાબર। તો આપણે એક ભાગમાં લીલો રંગ પૂરીશું બરાબર, એક ભાગમાં આપણે લીલો રંગ પૂરીશું। હવે આગળ જુઓ, સફેદ રંગ ધ્વજના ત્રીજા ભાગથી ઓછો છે બરાબર, પ્રશ્ન પૂછ્યો છે કે ઓછો છે શા માટે? તો જુઓ તો એટલા માટે કે સફેદ રંગમાં અશોક ચક્ર દોરેલું છે, શું દોરેલું છે? અશોક ચક્ર દોરેલું છે, માટે તે ત્રીજા ભાગથી ઓછો છે બરાબર। તો હવે જુઓ તમારા પાઠ્યપુસ્તકમાં અફઘાનિસ્તાનનો ધ્વજ આપેલો છે નીચે બરાબર। હવે જુઓ અફઘાનિસ્તાનના ધ્વજમાં 3 કલર આપેલા છે,
એમાં જો કયા કયા કલર છે તો કાળો લાલ અને લીલો કલર છે આ ત્રણ કલર આપેલા છે હવે આ ધ્વજને જોઈને આપણે કેટલાક જવાબ આપવાના છે બરાબર જો તમને તમારા પાઠ્યપુસ્તકમાં ખાલી જગ્યા કરીને પ્રશ્નો પૂછ્યા છે હવે આપણે જોવાના છે એના જવાબ આપીશું તો જુઓ સૌપ્રથમ આ ધ્વજને જુઓ બરાબર પહેલા તમારે ધ્વજને જોવાનું છે કેટલામો ભાગ કાળો છે બરાબર હવે આપણે આ ધ્વજને જુઓ ધ્વજના કેટલા ભાગ પડે છે તો ધ્વજના ત્રણ ભાગ પડે છે બરાબર એટલે કે ટોટલ ત્રણ ભાગ એમાંથી એક ભાગ કેવો છે તો કાળો છે બરાબર તો આપણે લખીશું શું લખીશું કે એક તૃતીયાંશ એટલે કે ત્રણ ભાગમાંથી એક ભાગ કાળો છે હવે જુઓ આગળ જુઓ તો ધ્વજનો લીલો ભાગ ખાલી જગ્યા લખી શકાય બરાબર તો કેટલો લખી શકાય તો જુઓ ધ્વજના ટોટલ ત્રણ ભાગ છે બરાબર હવે લીલો ભાગ કેટલો છે તો એક છે તો એમાં પણ શું થશે તો એમાં પણ એક તૃતીયાંશ થશે બરાબર એટલે કે ત્રીજા ત્રણ ભાગ પડે છે એમાં એક ભાગ કયો પડી ગયો લીલો બરાબર હવે ત્રીજો જુઓ તો શું લાલ રંગ ધ્વજના ત્રીજા ભાગથી ઓછો છે શા માટે તો જુઓ તો આપણે એવું કહી ના શકીએ કે લાલ રંગ એ ત્રીજા ભાગથી ઓછો છે બરાબર કારણ કે ત્રણેય ભાગ કેવા છે સરખા છે માટે લાલ રંગ પણ તેના જેટલો જ પૂરેલો છે બરાબર હવે જુઓ નીચે આપણા પાડોશી દેશનો બરાબર એટલે કે મ્યાનમારનો ધ્વજ આપેલો છે એમાં જુઓ વાદળી રંગ ધ્વજના ચોથા ભાગથી વધારે છે કે ઓછો આપણને પ્રશ્ન પૂછ્યો છે તો જુઓ આપણે જોઈ શકીએ છીએ કે વાદળી રંગ એ અડધા કરતા વધારે છે અને પોણા ભાગ કરતા પણ વધારે છે એવું આપણે અનુમાન લગાવી શકીએ છીએ હવે જુઓ નીચે શું લખેલું છે કે ધ્વજનો કેટલામો ભાગ લાલ છે તે અડધાથી અડધા ભાગથી વધારે છે તો કે તે પોણા ભાગથી વધારે છે બરાબર તો હવે આપણે શું લખીશું એના માટે તો તે પોણા ભાગથી વધારે છે બરાબર તો આપણે એમ કહીશું કે તે પોણા ભાગથી વધારે છે એટલે કે વધારે એનો ભાગ કેવો દેખાય છે તો વધારે દેખાય છે માટે આપણે એવું લખી શકીએ કે તે પોણા ભાગથી વધારે છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા સુધી જે સમજાવવામાં આવ્યું તેમાં તમને સમજ પડી હશે હવે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 51 અને 52 ઉપર આવી જ પ્રવૃત્તિઓ આપેલી છે તે તમારે જાતે પ્રયત્ન કરીને સોલ્વ કરવાની રહેશે હવે આપણે ભાગ 2 માં મહાવરાનો અભ્યાસ કરીશું થેન્ક યુ